ઉપાડ તાલુકાના અણિતા ગામ નજીક આવેલી વિદ્યાદીપ શાળાનું ધોરણ 10નું 100% પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. શ્રમજીવી પરિવારના બાળકોએ મહેનત કરી જીત હાંસલ કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મે 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું 82.56% રિઝલ્ટ આવ્યું છે. ત્યારે ઓલપાડ તાલુકાના અણિતા ગામ નજીક આવેલા વિદ્યાદીપ શાળાનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું છે. વાત કરીએ તો આ વિદ્યાદીપ શાળામાં સામાન્ય શ્રમજીવી પરિવારની દીકરી અરુણા પુરુષોત્તમ મેર પ્રથમ રેન્ક સાથે પાસ થઈ છે. તો નર્મદા જિલ્લાના ખોબા જેવડા ગામનો દીકરો અને વિદ્યાદીપ સ્કૂલમાં ભણતો વસાવા ધ્રુવિલ મનેશ પણ પાસ થતા બંને દીકરા દીકરી સામાન્ય પરિવારમાંથી આવે છે. અરુણા શ્રમજીવી પરિવારની દીકરી, જ્યારે વસાવા ધ્રુવિલ ખેડૂત પુત્ર વિદ્યાદીપ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. ત્યારે શાળાના 27 વિદ્યાર્થીમાંથી 4 A1 અને 6 વિદ્યાર્થીઓ A2 આવ્યા છે. શાળાનું પરિણામ 100% મેળવ્યું છે ત્યારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મારો સ્ટાફ અને ટ્રસ્ટ પરિવાર તરફથી આજે અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. તારીખ 9/5/2024ના રોજ SSC અને સાયન્સ અને કોમર્સ બંનેનું જે પરિણામ આવ્યું એમાં પણ અમે ખૂબ સારી મહેનત કરી છોકરાઓનું સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. કોમર્સની અંદર અમારા સ્કૂલની વિદ્યાર્થીની રાડળિયા ધ્રુમી કિમ સેન્ટરમાં ફર્સ્ટ, ઓલપાડ તાલુકામાં ફર્સ્ટ અને કોમર્સનું શાળાનું પરિણામ 100% છે. કેટલા ટકા આવ્યા છે ગ્રેડ? 3.5. કેવી મહેનત કરી હતી? મેં અહીંયા પહેલાથી જ વધારેમાં વધારે મહેનત કરી હતી ને જેટલું ભણાવે દરરોજ તેટલું જ ઘરે જઈને વાંચન કર્યું હતું. ટકા આવ્યા છે કોના શ્રેય જાય છે આની અંદર? મારા શિક્ષક જણાવ્યું. સામાન્ય પરિવારના દીકરા દીકરીઓએ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ લાવી પરિવારનું નામ રોશન કર્યું છે અને આગળ પણ આવી જ મહેનત કરવાનો જુસ્સો વિદ્યાર્થીઓએ બતાવ્યો છે.